हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। आज आप चैप्टर नंबर 18 देजड अने परिवहन जेना एमसीक्यू जोईशू, जे तमने नीट में उपयोगी बनी रहेशे। अहीं 122 नंबर नो क्वेश्चन आप्यो छे, आकृति में एक्स अने वाई भाग शू दर्शावे छे। आ एक्स भाग छे, आ वाई भाग छे। ए एक्स रूप फुफ्फुसीय धमनी, वाई फुफ्फुसीय शिरा, बी एक्स अग्रमहाशिरा, वाई पृष्ठ महाधमनी, सी एक्स फुफ्फुसीय धमनी, वाई महाशिरा, डी एक्स फुफ्फुसीय शिरा, वाई पृष्ठ महाधमनी। तो आकृति में एक्स ए फुफ्फुसीय धमनी दर्शावे छे, ज्यारे वाई ए महाशिरा दर्शावे छे। एक्स फुफ्फुसीय धमनी, वाई महाशिरा दर्शावे छे। नेक्स्ट क्वेश्चन तमने कॉलम वन अने कॉलम टू एटले के जोड़का प्रकारनो आप्यो छे, जेमां अग्रमहाशिरा एनुं कार्य बधा मीन्स बधा शिरा अने धमनीना कार्यो आपेला छे। जेमां अग्रमहाशिरा, तो अग्रमहाशिरानुं कार्य थशे अग्रमहाशिरानुं कार्य थशे શરીરના ઉપલા ભાગમાંથી ઓટું વિહીન રુધિર જમણા કર્ણકમાં લાવે છે। પશ્ચમહાશિરાની આપણે વાત કરીએ તો પશ્ચમહાશિરા શરીરના નીચલા ભાગમાંથી ઓટું વિહીન રુધિર જમણા કર્ણકમાં લાવે। ફુફ્ફુસીય ધમનીની વાત કરીએ તો ફુફ્ફુસીય ધમની એ ઓટું વિહીન રુધિર ફેફસામાં લઈ જાય છે। અને ફુફ્ફુસીય શિરાની જો વાત કરીએ તો ફુફ્ફુસીય શિરા ઓટુયુક્ત રુધિર ફેફસામાંથી બહાર લાવે છે। તો આન્સર થશે તમારો સી। ફરી યાદ રાખજો, અગ્રમહાશિરા શરીરના ઉપલા ભાગમાંથી ઓટુવિહીન રુધિર જમણા કર્ણકમાં લાવે, પશ્ચમહાશિરા શરીરના નીચલા ભાગમાંથી ઓટુવિહીન રુધિર જમણા કર્ણકમાં લાવે, ફુફ્ફુસીય ધમની ઓટુવિહીન રુધિર ફેફસામાં લઈ જાય, ફુફ્ફુસીય શિરા ઓટુયુક્ત રુધિર ફેફસામાંથી બહાર લાવે। તો આન્સર થશે સી। નેક્સ્ટ ક્વેશ્ચન છે, એસે ગાંઠ માટે સુસંગત વાક્ય। એ હૃદય ધબકવાની ક્રિયાની શરૂઆત કરે, બી હૃદયના ધબકારાની નિયમિતતા જાળવે, સી જમણા કર્ણકની ઉપર પૃષ્ઠ દિવાલમાં હોય, ડી આપેલ તમામ। તો એસે ગાંઠ માટે સુસંગત વાક્ય આપેલ તમામ વાક્ય છે। એસે ગાંઠ છે એ હૃદય ધબકવાની ક્રિયાની શરૂઆત પણ કરે છે, એસે ગાંઠ હૃદયના ધબકારાની નિયમિતતા પણ જાળવે છે, અને એસે ગાંઠ એ જમણા કર્ણકની ઉપર પૃષ્ઠ દિવાલમાં ગોઠવાયેલા હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, એવી ગાંઠ માટે અયોગ્ય છે એ ક્ષેપકોને એવી ગાંઠ માટે અયોગ્ય છે એ ક્ષેપકોની ઉત્તેજના પ્રેરે, બી સ્નાયુ અને ચેતાપેશીના ગુણ ધરાવે, સી નૈસર્ગિક પેસમેકર તરીકે વર્તે, ડી જમણા કર્ણકના પાયાના ભાગે પટલ પાસે આવેલી હોય છે। તો એવી ગાંઠ માટે અયોગ્ય વિધાન થશે તે નૈસર્ગિક પેસમેકર તરીકે વર્તે છે, કારણ કે પેસમેકર તરીકે એસે ગાંઠ વર્તે છે। નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, ઈસીજી એટલે એ હૃદચક્ર દરમિયાન પ્રેરાતા વીજકીય ફેરફારોનું આલેખન, બી હૃદય ધબકવાની ક્રિયાની તાલબદ્ધતા, સી હૃદયની રોગગ્રસ્ત સ્થિતિ, ડી હૃદયના ખાનાના સંકોચન પ્રેરતા ઉત્તેજક સંદેશા। તો ઈસીજી એટલે હૃદચક્ર દરમિયાન પ્રેરાતા વીજકીય ફેરફારોનું આલેખન। નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, વિધાનને કારણવાળો, જેમાં વિધાન એ આપેલું છે, તંદુરસ્ત વ્યક્તિમાં સિસ્ટોલિક દબાણ 120/80 mmHg હોય છે। તો વિધાન એ ખોટું છે, તંદુરસ્ત વ્યક્તિમાં સિસ્ટોલિક દબાણ 120 mmHg હોય છે। સિસ્ટોલિક દબાણ કારણાર સિસ્ટોલિક દબાણ 140 ઉપર અને ડાયોસ્ટોલિક દબાણ 90 ઉપર નોંધાય એટલે હાઇપરટેન્શન થાય। તો કારણાર સાચું છે। તો અહીંયા આન્સર થશે વિધાન એ ખોટું છે, કારણ કે સિસ્ટોલિક દબાણ 120 mmHg આવે અને કારણ આર સાચું છે, 140 સિસ્ટોલિક દબાણ 140 ઉપર
અને ડાયસ્ટોલિક દબાણ 90 ઉપર નોંધાય તો એવી પરિસ્થિતિને હાઇપરટેન્શનની સ્થિતિ કહેવાય. તો અહીંયા વિધાન એ ખોટું થશે, કારણ આર સાચું થશે, તો આન્સર થશે ડી. તો અહીંયા આન્સર થશે ડી, એ વિધાન ખોટું છે અને કારણ આર સાચું છે. નેક્સ્ટ વિધાન અને કારણવાળો ક્વેશ્ચન છે. વિધાન એ હૃદય બેવડા પંપ તરીકે કાર્ય કરે છે. વિધાન એ સાચું છે, કારણ કે હૃદયમાં બે પ્રકારના પરિવહન જોવા મળે છે, ફુફ્ફુસીય પરિવહન અને દૈહિક પરિવહન. એ હૃદયમાં ઓટુયુક્ત રુધિર અને ઓટુવિહીન રુધિર એ બંનેનું અલગ અલગ વહન થાય છે, એટલા માટે એને બેવડા પંપ તરીકે ઓળખવામાં આવે છે. તો હૃદય બેવડા પંપ તરીકે કાર્ય કરે છે, સાચું વિધાન છે. કારણ આર, જમણી તરફના ખંડોમાંથી રુધિરને ડાબી તરફના ખંડોમાં પ્રવેશવા માટે ફેફસામાંથી પસાર થવું પડે છે. તો સાચું કારણ છે. તો અહીંયા વિધાન એ સાચું, કારણ આર પણ સાચું. તો અહીંયા આન્સર થશે વિધાન એ અને આર બંને સાચા છે, અને આર એની સાચી સમજૂતી કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ECGમાં QRS તરંગો શું દર્શાવે છે? એ ક્ષેપકોનું સંકોચન, બી કર્ણકોનું સંકોચન, સી કર્ણક અને ક્ષેપકનું સંકોચન, ડી કર્ણક અને ક્ષેપકનું શિથિલન. તો ECGમાં QRS તરંગો એ ક્ષેપકોનું સંકોચન દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જોડકા પ્રકારનો, એમાં એસએ ગાંઠ, પરકિંજે તંતુ, એવી ગાંઠ અને એવી બંડલના કાર્ય સામે આપેલા છે, એનું સ્થાન આપેલું છે, કઈ જગ્યાએ આવેલું છે. તો અહીંયા આપણે વાત કરીએ એસએ ગાંઠની, એસએ ગાંઠ એ ક્યાં આવેલી હોય છે? તો એસએ ગાંઠ એ જમણા કર્ણકમાં જમણી બાજુ ઉપર તરફ આવેલી હોય છે. પરકિંજે તંતુની જો આપણે વાત કરીએ તો પરકિંજે તંતુ એ ક્ષેપકોના સ્નાયુમાં પોતપોતાની બાજુ પર આવેલા હોય છે. એવી ગાંઠની આપણે જો વાત કરીએ તો એવી ગાંઠ એ જમણા કર્ણકના ડાબા ખૂણામાં આવેલું હોય છે. અને એવી બંડલની આપણે વાત કરીએ તો આંતરક્ષેપક પટલના ઉપરના ભાગેથી ડાબી જમણી શાખામાં વહેંચાયેલું હોય છે. તો અહીંયા આન્સર થશે સી. ફરી યાદ રાખજો, એસે ગાંઠ ક્ષેપ, એસે ગાંઠ જમણા કર્ણકમાં જમણી બાજુ ઉપર તરફ, પરકિંજે તંતુ ક્ષેપકોના સ્નાયુમાં પોતપોતાની બાજુ પર, એવી ગાંઠ જમણા કર્ણકના ડાબા ખૂણામાં, એવી બંડલ આંતરક્ષેપક પટલના ઉપરના ભાગેથી ડાબી જમણી શાખામાં. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, નીચે એક સામાન્ય માણસની લાક્ષણિક ECGની આકૃતિ આપવામાં આવી છે, તેમાં પી તરંગ શું દર્શાવે છે? નીટ 2013માં પૂછાયેલો ક્વેશ્ચન છે. નીચે એક સામાન્ય માણસની લાક્ષણિક ECGની આકૃતિ આપવામાં આવી છે, તેમાં પી તરંગ શું દર્શાવે છે? નીટ 2013માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ECG આપ્યું છે PQRST. એ એટલે અહીંયા ક્વેશ્ચનમાં પૂછ્યું છે પી શું દર્શાવે છે? એ બંને કર્ણકોનું સંકોચન દર્શાવે છે, બી ક્ષેપકોના સંકોચનની શરૂઆત દર્શાવે છે, સી સંકોચન એટલે કે સિસ્ટોલની શરૂઆત દર્શાવે છે, ડી સંકોચન એટલે કે સિસ્ટોલનો અંત દર્શાવે છે. તો અહીંયા પી એ બંને કર્ણકોનું સંકોચન દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, એબી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ સર્વગ્રાહી ગણાય છે, કારણ કે AIPMT 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એબી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ સર્વગ્રાહી ગણાય છે, કારણ કે એ રક્ત કણ પર એન્ટીજન નથી અને રુધિર રસમાં એન્ટીબોડી નથી, બી રુધિર રસમાં એ અને બી બંને એન્ટીજન છે પરંતુ એન્ટીબોડી નથી, સી રક્તકણ પર એ અને બી બંને એન્ટીજન છે પરંતુ રુધિર રસમાં એન્ટીબોડી નથી, ડી રુધિર રસમાં એ અને બી બંને એન્ટીબોડી છે. તો એ બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ સર્વગ્રાહી ગણાય છે, કારણ કે રક્તકણ પર એ અને બી બંને એન્ટીજન છે પરંતુ રુધિર રસમાં એક પણ એન્ટીબોડી નથી, માટે એ કોઈ પણ વ્યક્તિનું બ્લડ ગ્રુપ લઈ શકે છે, કારણ કે એન્ટીબોડી એનો વિરોધ કરવા માટે હોતા
नथी, एटला माटे एंटीबॉडी मतलब के ए बी रुधिर जूथ धरावती व्यक्ति एने सर्वग्राही तरीके ओळखवामां आवे छे। नेक्स्ट क्वेश्चन छे परानुकंपी, परानुकंपी चेता संकेत हृदयना कार्य पर केवी रीते असर करे छे। ए आई पी एम टी 2014 में पूछायेलो क्वेश्चन छे। ए हृदयना स्पंदनोनो दर अने हृदय क्षमता वधारे, बी हृदयना स्पंदनोनो दर घटाड़े परंतु हृदय कार्यक्षमता वधारे, सी हृदयना स्पंदनोनो दर वधारे परंतु हृदय कार्यक्षमता पर असर थती नथी, डी हृदयना स्पंदनोनो दर अने हृदय कार्यक्षमता बंने घटाड़े छे। तो परानुकंपी चेता संकेत हृदयना कार्य पर एवी असर करे छे कि हृदयना स्पंदनोनो दर અને હૃદ કાર્યક્ષમતા બંને ઘટાડે છે। ટૂંકમાં એવું કહી શકાય કે પરાનુકંપી ચેતાતંત્ર હૃદયના સ્પંદનોનો દર અને હૃદ કાર્યક્ષમતા બંનેને ઘટાડવાનું કાર્ય કરે છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે ફૂફૂસ ધમનીમાં રુધિરનું દબાણ, નીટ 2016 પૂછાયેલો ક્વેશ્ચન છે। એ મહાશિરામાં હોય તે કરતાં ઓછું હોય છે, બી મહાધમનીમાં હોય તેના કરતાં વધારે હોય છે, સી ગ્રીવાધમનીમાં હોય તે કરતાં ઓછું હોય છે, ડી ફુફુસીય શિરામાં હોય તે કરતાં વધારે હોય છે। તો ફુફુસીય ધમનીમાં રુધિરનું દબાણ ફુફુસીય શિરામાં હોય તેના કરતાં વધારે હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે રુધિર કોષો કે જેની સંખ્યાનો ઘટાડો રુધિર જમાવટની ખામી સર્જે અને ઈજા સ્થાને શરીર વધારે રુધિર ગુમાવે, નીટ 2016 પૂછાયેલો ક્વેશ્ચન છે। એ શ્વેતકણ, બી તટસ્થકણ, સી રુધિરકણિકા, ડી રક્તકણ। તો અહીંયા આન્સર આવશે સી રુધિરકણિકા, કારણ કે રુધિરકણિકા રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે। તો એવા રુધિર કોષો કે જેની સંખ્યાનો ઘટાડો થાય તો રુધિર જમાવટની ખામી સર્જાય છે અને ઈજા સ્થાને શરીર વધારે રુધિર ગુમાવે છે તો એ આવશે રુધિરકણિકા, કારણ કે રુધિરકણિકા એ રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે સિરમ રુધિર કરતાં આ બાબતે અલગ છે, એ પણ નીટ 2016 પૂછાયેલો ક્વેશ્ચન છે। એ આલ્બ્યુમિનની ગેરહાજરી, બી ગંઠાઈ જવાના કારકોની ગેરહાજરી, સી એન્ટીબોડીની ગેરહાજરી, ડી ગ્લોબ્યુલિનની ગેરહાજરી। તો સિરમ એ રુધિર કરતાં આ બાબતે અલગ છે, ગંઠાઈ જવાના કારકોની ગેરહાજરીને બાબતે સિરમ એ રુધિર કરતાં અલગ પડે છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે હૃદ સ્નાયુના સંકોચન માટે વાહક તંત્રના દરેક ભાગો જરૂરી કાર્યક્ષમતા ઉત્પન્ન કરે છે, પરંતુ શિરાકર્ણક કંદ એટલે કે SAN સાઇનોએટ્રિયલ નોડ પેસમેકર તરીકે કાર્ય કરે છે, કારણ કે નીટ 2017 પૂછાયેલો ક્વેશ્ચન છે। એ હૃદયમાં રહેલા બીજા તમામ ભાગો ક્રિયાક્ષમતા ધરાવતા નથી, બી માત્ર શિરાકર્ણક કંદ સ્વયં ઉત્તેજિત અને સ્વયં તાલબદ્ધ છે, સી શિરાકર્ણક કંદને જન્મજાત વિધ્રુવીકરણની ઊંચી માત્રા છે, ડી શિરાકર્ણકંદને જ જન્મજાત વિધ્રુવીકરણની માત્રા નીચી છે। તો અહીંયા હૃદ સ્નાયુના સંકોચન માટે વાહક તંત્રના દરેક ભાગો જરૂરી કાર્યક્ષમતા ઉત્પન્ન કરે છે, પરંતુ શિરાકર્ણકંદ SAN પેસમેકર તરીકે કાર્ય કરે છે, કારણ કે માત્ર શિરાકર્ણકંદ એટલે કે SAN એ સ્વયં ઉત્તેજિત અને સ્વયં તાલબદ્ધ છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે હૃદયમાં જ્યારે ક્રિયાક્ષમતા વિદ્યુતકીય ઉત્તેજના SA ગાંઠથી એવી ગાંઠ સુધી પહોંચે ત્યારે તે ધીમી પડે છે, આ જરૂરી છે, કારણ કે નીટ 2017 પૂછાયેલો ક્વેશ્ચન છે। તે કર્ણકને આરામ આપે છે, બી તે જમણા કર્ણકના સંકોચનને પ્રબળ બનાવે છે, સી તે ક્ષેપકોને કર્ણકો પાસેથી વધુ રુધિર મેળવવામાં મદદ કરે છે, ડી જમણા કર્ણકને મહાશિરા પાસેથી રુધિર પેળવવામાં મદદ કરે છે। તો હૃદયમાં જ્યારે
क्रियाक्षमता विद्युतकीय उत्तेजना ऐसे गांठ थी एवी गांठ सुधी पहुँचे त्यारे ते धीमी पड़े छे, ए जरूरी छे। कारण के क्षेपकोने कर्णको पासेथी वधु रुधिर मेळववामां मदद करे छे। नेक्स्ट क्वेश्चन छे जोड़का प्रकारनो। अहींया जो प्रोटीनना नाम आपेला छे तेमज एनुं कार्य आपेलुं छे। तो फाइब्रिनोजननुं कार्य थशे रुधिर गंठाई जवानी क्रियामां मदद करे छे। फाइब्रिनोजन ए रुधिर गंठाई जवानी क्रियामां मदद करे छे। ग्लोब्युलिननी जो आपणे वात करीए तो ग्लोब्युलिन ए रक्षणात्मक क्रियाविधि दर्शावे छे। अने आल्ब्युमिननी आपणे जो वात करीए तो ए आसृति संतुलन साथे संकळायेलुं छे। तो अहीं आंसर थशे डी। फरी याद रखजो फाइब्रिनोजन ए रुधिर गंठाई जवानी क्रियामां अगत्यनो भाग भजवे छे। ग्लोब्युलिन ए रक्षणात्मक क्रियाविधि दर्शावे छे। आल्ब्युमिन ए आसृति नियमननું કાર્ય આસૃતિ સંતુલનનું કાર્ય કરે છે। નેક્સ્ટ ફરી જોડકા પ્રકારનો ક્વેશ્ચન છે, એ પણ નીટ 2018માં પૂછાયેલો ક્વેશ્ચન છે। આગળનો ક્વેશ્ચન પણ નીટ 2018માં પૂછાયેલો ક્વેશ્ચન છે। તો અહીંયા ત્રિદલ વાલ્વ ક્યાં આવેલો છે? તો ત્રિદલ વાલ્વ એ જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે આવેલો છે। દ્વિદલ વાલ્વ ક્યાં આવેલો છે? દ્વિદલ વાલ્વને મિત્રલ વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે। દ્વિદલ વાલ્વ એ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે આવેલ હોય છે। અને અર્ધચંદ્રાકાર વાલ્વ ક્યાં આવેલો હોય છે? તો અર્ધચંદ્રાકાર વાલ્વ જમણા ક્ષેપક અને ફુફ્ફુસીય ધમનીની વચ્ચે આવેલો હોય છે। તો અહીં આન્સર થશે એ। ફરીથી યાદ રાખજો, ત્રિદલ વાલ્વ જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે, દ્વિદલ વાલ્વ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે, અર્ધચંદ્રાકાર વાલ્વ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક વ્યક્તિની રદ કાર્યક્ષમતા પાંચ લીટર છે। ક્ષેપકમાં ડાયસ્ટોલના અંતે રુધિર કદ 100 ml અને ક્ષેપકના સિસ્ટોલ અંતે રુધિરનું કદ 50 ml હોય તો હૃદય સ્પંદનનો દર કેટલો હશે? નીટ 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે એ। 50 સ્પંદન/મિનિટ, 75 સ્પંદન/મિનિટ, 100 સ્પંદન/મિનિટ, 125 સ્પંદન/મિનિટ। તો અહીંયા આન્સર થશે, એક વ્યક્તિની રદ કાર્યક્ષમતા 5 લીટર છે, ક્ષેપકમાં ડાયોસ્ટોલના અંતે રુધિર કદ 100 ml છે અને ક્ષેપકના સિસ્ટોલ અંતે રુધિરનું કદ 50 ml હોય તો રદ સ્પંદનનો દર કેટલો હશે? તો આન્સર આવશે સી, 100 સ્પંદન/મિનિટ, બરાબર। તો જે આપણે ક્વેશ્ચન પૂછ્યું છે, હૃદયના સ્પંદનને ક્ષેપકના ડાયસ્ટોલ દ્વારા, જે ડાયસ્ટોલના અંતે જે રુધિર કદ બહાર નીકળે છે એની સાથે સરખાવવામાં આવે છે, એટલે અહીંયા 100 સ્પંદન/મિનિટ આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોડકા પ્રકારનો છે, જેમાં પહેલું આપ્યું છે પી તરંગ। તો પી તરંગ શું દર્શાવે છે? પી તરંગ એ કણકોનું વિધ્રુવીકરણ દર્શાવે છે, એટલે કે સંકોચન। ક્યુઆરએસ તરંગ અથવા ક્યુઆરએસ સંકુલ એ ક્ષેપકોનું વિધ્રુવીકરણ દર્શાવે છે। ટી તરંગ એ ક્ષેપકોનું પુનઃધ્રુવીકરણ દર્શાવે છે। ટી તરંગના કદમાં ઘટાડો એ હૃદધમનીનો અપૂરતો રુધિર પુરવઠો દર્શાવે છે। તો આન્સર આવશે એ। ફરી યાદ રાખજો, પી તરંગ દર્શાવે છે કણકોનું વિધ્રુવીકરણ, ક્યુઆરએસ સંકુલ દર્શાવે છે ક્ષેપકોનું વિધ્રુવીકરણ, ટી તરંગ એ ક્ષેપકોનું પુનઃધ્રુવીકરણ દર્શાવે છે, અને ટી તરંગના કદમાં ઘટાડો એ હૃદધમનીનો અપૂરતો રુધિર પુરવઠો દર્શાવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, ગાંઠ પેશીના બધા જ ઘટકો સ્વયં ઉત્તેજના અનુભવે છે, શા માટે? એસે ગાંઠ સામાન્ય પેસમેકર તરીકે કાર્ય કરે છે, ઓરિસ્સા નીટ 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે। તો અહીંયા ક્વેશ્ચન પૂછ્યું છે, ગાંઠ પેશીના બધા ઘટકો સ્વયં ઉત્તેજના અનુભવે છે, શા માટે? એસે ગાંઠ સામાન્ય પેસમેકર તરીકે કાર્ય કરે છે। અહીંયા ઓપ્શન આપેલું છે,
એસે ગાંઠનો વિધ્રુવીકરણ દર મહત્તમ હોય છે, બી એસે ગાંઠનો વિધ્રુવીકરણ દર નિમ્નતમ હોય છે, સી ફક્ત એસે ગાંઠ ઘટક જ એકંદર સ્થિતિમાન સર્જે છે, ડી ફક્ત એસે ગાંઠ અન્ય ઘટકોને સક્રિય સ્થિતિમાન પ્રસારિત કરે છે. તો અહીં આન્સર થશે એસે ગાંઠનો વિધ્રુવીકરણ દર મહત્તમ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, જમણા કર્ણકના નીચેના ખૂણે કર્ણકશેપક પટલની નજીક વિશિષ્ટ ગાંઠ પેશી ખૂંપેલી છે. હૃદયની ટોચ તરફ ઉત્તેજનાના લગભગ 0.1 સેકન્ડ મોડી પ્રસારિત થાય છે તેના કારણે શક્ય છે. ઓરિસ્સા નીટ 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે. કર્ણકોને સંપૂર્ણ ખાલી થવા, બી રુધિર મહાધમનીમાં દાખલ થવું, સી ક્ષેપકો સંપૂર્ણ ખાલી થવા, ડી રુધિર ફુફ્ફુસીય ધમનીઓમાં દાખલ થવું. તો જમણા કર્ણકના નીચેના ખૂણે કર્ણકશેપક પટલની નજીક વિશિષ્ટ ગાંઠ પેશી ખૂંપેલી છે, એટલે કે એવી ગાંઠ હૃદયની ટોચ તરફ ઉત્તેજનાના લગભગ 0.1 સેકન્ડ મોડી પ્રસારિત થાય છે તે તેના કારણે શક્ય છે કર્ણકોને સંપૂર્ણ ખાલી થવા. તો આન્સર આવશે એ, કર્ણકોને સંપૂર્ણ ખાલી થવા.